ઉપમા કવિએ કેવી આપી છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણ નીકળ્યો ને ત્યારે ભગવાને અર્જુનનો સારથી બનેલો અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું તું અર્જુન આ બધાને હરાવવામાં નવાઈની વાત છે જ નહીં પણ જોજો આ કર્ણ કરા ફાટશે એને એક હરાવો ઈ બહુ અઘરું છે એટલે કીધું કાળું નો નામ કેવો કાળું નો નામ કેવો જુઠે કર્ણ જેવો જુઠે કર્ણ જેવો મિત્રો છે તમે જોજો જેલમાં જે ભાઈબંધ બને ને એ ભાઈબંધ પાકા પાયે બને રાજભા જેલમાં જે મુલાકાત થાય મનુભાઈ એ ભાઈબંધ પાકા પાયે બને એ પછી કોઈ દી નોખા જ ન પડે કારણ કે વખાના માર્યા ભેળા થયા હોય ભાઈ હોય અને ગોલણ વાળાની અને રામ વાળાની ભાઈબંધી જેલ ની ભાઈબંધી કારણ કે અમરાપર ના ગોલણ વાળો જેલમાં અને રામ વાળો જેલમાં એ બધા ભેળા થઈ ગયા એટલે કીધું હવે શું કરવું કે હવે આપણે આ મરજીવાનું ટોળું બનાવી અને ગાયકવાડ ની સરકાર ને ધમરેલા સિવાય બીજો રસ્તો નથી હવે આને ધરવી દેવી છે ડોહા પટેલ માથું કાઢી ગયો છે ને તરવાર ના ઝાટકે વેતરી નાખો છે ભાઈ અને પછી ગોલણ વાળા એ કીધું રામભાઈ પટારો નથી ભાંગતો અરે ગોલણ વાળા પટારો નો ભાંગે